નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન એજ્યુકેશનમાં કોટક સ્કૂલ આપનું સ્વાગત કરે છે. ધોરણ 1 વિષય ગણિત ગમ્મત ભાગ 2 ગાલા ગણિત ગમ્મત સાથે પોથી ધોરણ 1 પ્રકરણ 8 21 થી 50 સુધીની સંખ્યા. આપણે અહીંયા સુધી શીખી ગયા, આજે આગળ અભ્યાસ કરીશું. 15 ગણો અને આપેલ ચોરસમાં સંખ્યા લખો. અહીંયા મણકાની માળા આપેલી છે, આપણે ગણશું 1 2 3 4 5 6 7 8 9 અને 10. ત્યાર પછી અહીંયા બીજી માળા છે, એમાં 11 થી 11 12 13 14 15 16 17 18 19 અને 20. ત્યાર પછી ત્રીજી માળા છે, એમાં 21 22 23 24 25 26 27 28 29 અને 30. અને 30 પછી અહીંયા છૂટક મણકા 31 32 33 34 અને 35. તો આપણે અહીંયા 35 લખીશું. ત્યાર પછી અહીંયા પણ એવી જ રીતે એક માળામાં 10 છે, બીજી માળામાં 10 એટલે 20, ત્રીજી માળામાં 10 એટલે 30, અને છૂટક 3 મણકા આપેલા છે એટલે 31 32 અને 33. તો 2 તગડા 33. ત્યાર પછી અહીંયા પણ એવી જ રીતે 30 છે માળા થશે, આપણે 31 થી ગણશું 31 32 33 34 35 36 અને 37. તો અહીંયા આપણે 37 લખશું. ત્યાર પછી અહીંયા પણ એ જ રીતે 30 છે, 31 32 33 34 35 અને 36. તો અહીંયા આપણે તગડી છગડી 36 લખશું. ત્યાર પછી અહીંયા પણ એ જ રીતે છે, જૂથ છે 10 નું, 10 20 30 31 અને 32. તો અહીંયા આપણે લખશું તગડે પગડે 32. ત્યાર પછી અહીંયા પણ એ જ રીતે છે, 10 20 અને 30, 31 32 33 અને 34. તો અહીંયા આપણે 34 લખીશું. ત્યાર પછી પ્રશ્ન 16 વાંચો અને લખો, 3 દશક અને 2 એકમ બરાબર 32. ત્યાર પછી આપણે અહીંયા 3 દશક અને 4 એકમ બરાબર 34. ત્યાર પછી 3 દશક અને 6 એકમ બરાબર 36. ત્યાર પછી 3 દશક અને 8 એકમ બરાબર 38. 4 દશક બરાબર 40. અહીંયા આપણે આ રીતે લખવાનું છે. ત્યાર પછી જોડકા જોડો, કેટલા આપેલા છે 36, તો આપણે સામે 30 વત્તા 6 એની સાથે જોડીશું. ત્યાર પછી તગડી ચોગડી 34, તો આપણે 30 વત્તા 4 સાથે જોડીશું. ત્યાર પછી 38, તો આપણે 30 વત્તા 8 સાથે જોડીશું. ત્યાર પછી 2 તગડા 33, તો આપણે 30 વત્તા 3 સાથે જોડીશું. ત્યાર પછી 3 દશક અને 1 એકમ એટલે કેટલા થશે 31, તો આપણે 31 સાથે જોડીશું. ત્યાર પછી 3 દશક અને 5 એકમ બરાબર 35, તો આપણે 35 સાથે જોડીશું. ત્યાર પછી 3 દશક અને 7 એકમ બરાબર 37, તો આપણે 37 સાથે જોડીશું. ત્યાર પછી 3 દશક અને 9 એકમ, તો આપણે 39 સાથે જોડીશું. ત્યાર પછી પ્રશ્ન 18 ખૂટતી સંખ્યાઓ લખો. અહીંયા આપણને તગડે એકડે 31, તગડે બગડે 32, 2 તગડા 33, તગડે ચોગડે 34, તગડે પાછળે 35, તગડે છગડે 36, તગડે સાતરે 37, તગડે આઠડે 38, તગડે નવડે 39 અને ચોગડે મીંડે 40. અહીંયા આપણે આ રીતે લખશું 31 થી 40, અહીંયા પણ એ જ રીતે. ત્યાર પછી પ્રશ્ન 19 આપેલ ચોરસમાં જવાબ લખો. અહીંયા આપણને 30 વત્તા 5 બરાબર કેટલા થશે 35. ત્યાર પછી 30 વત્તા 8 બરાબર 38. ત્યાર પછી 30 વત્તા 6 બરાબર 36. 30 વત્તા 2 બરાબર 32. 30 વત્તા 7 બરાબર 37. ત્યાર પછી પ્રશ્ન 20 મોટી સંખ્યા ઉપર ગોળ કરો. અહીંયા આપણને 31 અને 37 આપેલા છે, તો 37 છે તે મોટી સંખ્યા છે, તો તેના ઉપર ગોળ કરીશું. ત્યાર પછી 40 અને 33, તો મોટી સંખ્યા કઈ છે 40, તો આપણે તેના ઉપર ગોળ કરીશું. ત્યાર પછી 36 અને 35, તો મોટી સંખ્યા કઈ છે 36, તો આપણે તેના ઉપર ગોળ કરીશું. ત્યાર પછી 38 અને 32, તો મોટી સંખ્યા કઈ છે 38, તો આપણે તેના ઉપર ગોળ કરીશું. ત્યાર પછી પ્રશ્ન 21 નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો. અહીંયા આપણે નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરવાનો છે. 39 અને 37 આપેલા છે, તો નાની સંખ્યા કઈ છે 37, તો આપણે તેના ઉપર ત્રિકોણ કરીશું. ત્યાર પછી 33 અને 36, તો 33 છે તે નાની સંખ્યા છે, તો તેના ઉપર ત્રિકોણ કરીશું. ત્યાર પછી 38 અને 34, 34 સંખ્યા છે તે નાની છે એટલે આપણે ત્રિકોણ કરીશું.
ત્યાર પછી 32 અને 40 માં 32 છે તેની આની સંખ્યા છે તો આપણે એના ઉપર ત્રિકોણ કરીશું ત્યાર પછી તરત પછીની સંખ્યા લખો અહીંયા આપણે 33 આપેલા છે તો 33 પછી શું આવે 34 ત્યાર પછી 37 આપેલા છે તો કેટલા આવશે તગડે આંતરે 38 ત્યાર પછી 38 છે તો તગડે નવરે 39 ત્યાર પછી તગડે બગડે 32 તો બે તગડા 33 ત્યાર પછી પ્રશ્ન 23 તરત પહેલાની સંખ્યા લખો 35 પહેલા શું આવે તગડે ચોગડે 34 ત્યાર પછી 40 પહેલા તગડે નવરે 39 ત્યાર પછી 32 પહેલા તગડે એકડે 31 37 પહેલા તગડે ચોગડે 36 ત્યાર પછી પ્રશ્ન 24 વચ્ચેની સંખ્યા લખો 33 અને 35 ની વચ્ચે કઈ સંખ્યા આવે 34 તો આપણે 34 લખીશું ત્યાર પછી 38 અને 40 ની વચ્ચે તગડે નવડે 39 ત્યાર પછી 32 અને 34 ની વચ્ચે બે તગડા 33 ત્યાર પછી 36 અને 38 ની વચ્ચે તગડે 37 જુઓ અને સમજો અહીંયા પણ આપણે મણકાની બાણા ગણીશું 1 2 3 4 5 6 7 8 9 અને 10 ત્યાર પછી 11 12 13 14 15 16 17 18 19 અને 20 ત્યાર પછી 21 22 23 24 25 26 27 28 29 અને 30 ત્યાર પછી 31 32 33 34 35 36 37 38 39 અને 40 પછી એક મણકો છૂટો આપેલો છે એટલે 40 વત્તા 1 બરાબર 41 4 દસક અને 1 એકમ બરાબર 41 અહીંયા આપણને 41 શબ્દમાં આપેલું છે 40 વત્તા 2 બરાબર 42 4 દસક અને 2 એકમ બરાબર 42 42 શબ્દમાં આ રીતે ત્યાર પછી 40 વત્તા 3 બરાબર 43 4 દસક અને 3 એકમ બરાબર 43 43 શબ્દમાં આ રીતે ત્યાર પછી 40 વત્તા 4 બરાબર 44 4 દસક અને 4 એકમ બરાબર 44 44 શબ્દમાં આ રીતે ત્યાર પછી 40 વત્તા 5 બરાબર 45 4 દસક અને 5 એકમ બરાબર 45 45 શબ્દમાં આ રીતે ત્યાર પછી 40 વત્તા 6 બરાબર 46 4 દસક અને 6 એકમ બરાબર 46 46 શબ્દમાં આ રીતે ત્યાર પછી 40 વત્તા 7 બરાબર 47 4 દસક અને 7 એકમ બરાબર 47 47 શબ્દમાં આ રીતે ત્યાર પછી 40 વત્તા 8 બરાબર 48 4 દસક અને 8 એકમ બરાબર 48 48 શબ્દમાં આ રીતે ત્યાર પછી 40 વત્તા 9 બરાબર 49 4 દસક અને 9 એકમ બરાબર 49 49 શબ્દમાં આ રીતે ત્યાર પછી 40 વત્તા 10 બરાબર 50 5 દસક બરાબર 50 50 શબ્દમાં આ રીતે ત્યાર પછી પ્રશ્ન 25 41 થી 50 સુધીની સંખ્યાઓ લખો ચોગડે એકડે 41 ચોગડે બગડે 42 ચોગડે તગડે 43 બે ચોગડા 44 ચોગડે પાંચરે 45 ચોગડી છગડે 46 ચોગડી સતરે 47 ચોગડી આઠરે 48 ચોગડી નવરે 49 અને પાંચરે મીંડે 50 આપણે અહીંયા લખવાનું ત્યાર પછી પ્રશ્ન 26 વાંચો અને લખો 40 વત્તા 1 બરાબર 41 તો અહીંયા પણ આપણે લખશું 40 વત્તા 1 બરાબર 41 ત્યાર પછી 40 વત્તા 2 બરાબર 42 40 વત્તા 3 બરાબર 43 40 વત્તા 4 બરાબર 44 40 વત્તા 5 બરાબર 45 40 વત્તા 6 બરાબર 46 40 વત્તા 7 બરાબર 47 40 વત્તા 8 બરાબર 48 40 વત્તા 9 બરાબર 49 અને 40 વત્તા 10 બરાબર 50 આ રીતે આપણે લખીશું ત્યાર પછી પ્રશ્ન 27 ગણો અને આપેલ ચોરસમાં સંખ્યા લખો અહીંયા આપણને મણકા આપેલી છે માળા આપણને ખ્યાલ જ છે 10 10 છે એટલે 40 છૂટક મણકા 4 છે 41 42 43 અને 44 તો આપણે 44 લખશું ત્યાર પછી અહીંયા 5 મણકાની માળા છે એટલે તમને બધાને ખ્યાલ હોય 50 તો આપણે 50 લખશું ત્યાર પછી અહીંયા 40 છે આપણે 41 થી ગણશું 41 42 43 44 45 46 47 અને 48 તો આપણે અહીંયા 48 લખશું અહીંયા પણ એ જ રીતે 40 છે 41 42 43 44
पिस्तालीस छेतालीस सुड़तालीस उड़तालीस ओगणपचास तो आप ओगणपचास लखीशू। त्यार पछी अहींया पण एज रीते चालीस छे एकतालीस बेतालीस तेतालीस चुम्मालीस पिस्तालीस छेतालीस सुड़तालीस तो अहीं आपणे चौगड़ी साथे सुड़तालीस लखीशू। त्यार पछी अहींया पण एज रीते चालीस छे एकतालीस बेतालीस अने तेतालीस तो आपणे अहींया लखीशू तेतालीस। त्यार पछी प्रश्न अठ्ठावीस वाँचो अने लखो। चार दशक अने एक एकम बराबर एकतालीस आपणे अहींया आ रीते लखीशू। त्यार पछी चार दशक अने बे एकम बराबर बेतालीस चार दशक अने पांच एकम बराबर पिस्तालीस चार दशक अने छ एकम बराबर छेतालीस चार दशक अने नौ एकम बराबर ओगणपचास। त्यार पछी प्रश्न ओगणत्रीस छोड़का जोड़ो अहीं अपने आपेला छे चालीस वत्ता सात बराबर सुड़तालीस तो आपणे सुड़तालीस साथे जोड़ीशू। त्यार पछी चालीस वत्ता छ तो छेतालीस साथे जोड़ीशू। त्यार पछी चालीस वत्ता चार तो आपणे चुम्मालीस साथे जोड़ीशू। त्यार पछी चालीस वत्ता त्रण तो आपणे तेतालीस साथे जोड़ीशू। त्यार पछी चार दशक अने आठ एकम एटले आपणे अड़तालीस साथे जोड़ीशू। त्यार पछी चार दशक अने सात एकम एटले सुड़तालीस साथे जोड़ीशू। पांच दशक एटले पचास। त्यार पछी चार दशक अने त्रण एकम बराबर तेतालीस तो आपणे तेतालीस साथे जोड़ीशू। ખૂટી સંખ્યાઓ લખો અહીંયા આપણને એકતાલીસ ચોગડે એકલે ચોગડે બગડે બેતાલીસ ચોગડે તગડે તેતાલીસ બે ચોગડા ચુમ્માલીસ ચોગડે પાછળ પિસ્તાલીસ ચોગડે છગડે છેતાલીસ ચોગડે સાતરે સુડતાલીસ ચોગડે આઠડે અડતાલીસ ચોગડે નવડે ઓગણપચાસ અને પાંચ જોડે મીંડે પચાસ તો અહીંયા પણ આપણે એકતાલીસ થી પચાસ સુધી લખીશું। ત્યાર પછી પ્રશ્ન એકત્રીસ આપેલ ચોરસમાં જવાબ લખો। चालीस वत्ता आठ बराबर अड़तालीस तो आप अड़तालीस लखशु। त्यार पछी चालीस वत्ता बे बराबर बेतालीस तो आप बेतालीस लखशु। चालीस वत्ता नौ बराबर ओगणपचास तो आप ओगणपचास लखशु। चालीस वत्ता चार बराबर चुम्मालीस तो आप चुम्मालीस लखीशु। त्यार पछी चालीस वत्ता दस बराबर पचास तो आप पचास साथ लखीशू। त्यार पछी प्रश्न बत्रीस मोटी संख्या पर गोल करो। અહીંયા આપણને એકતાલીસ અને સુડતાલીસ આપેલા છે તો મોટી સંખ્યા સુડતાલીસ છે તો આપણે તેના ઉપર ગોળ કરીશું। ત્યાર પછી પચાસ અને તેતાલીસ તો આપણે પચાસ મોટી સંખ્યા છે તો તેના ઉપર ગોળ કરીશું। ત્યાર પછી છેતાલીસ અને પિસ્તાલીસ તો કઈ સંખ્યા મોટી છે છેતાલીસ તો આપણે તેના ઉપર ગોળ કરીશું। ત્યાર પછી ઉડતાલીસ અને બેતાલીસ તો કઈ સંખ્યા મોટી છે ઉડતાલીસ તો આપણે તેની સાથે ગોળ કરશું। ત્યાર પછી પ્રશ્ન તેત્રીસ નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો। અહીંયા આપણે ઓગણપચાસ અને સુડતાલીસ આપેલા છે તો નાની સંખ્યા સુડતાલીસ છે તો આપણે તેના ઉપર ત્રિકોણ કરીશું। ત્યાર પછી બેતાલીસ અને છેતાલીસ તો નાની સંખ્યા કઈ છે બેતાલીસ તો આપણે તેના ઉપર ત્રિકોણ કરીશું। ત્યાર પછી અડતાલીસ અને ચુમ્માલીસ તો નાની સંખ્યા ચુમ્માલીસ છે તો આપણે તેના ઉપર ત્રિકોણ કરીશું। ત્યાર પછી તેતાલીસ અને પિસ્તાલીસ તો નાની સંખ્યા તેતાલીસ છે તો આપણે તેના ઉપર ત્રિકોણ કરીશું। ત્યાર પછી પ્રશ્ન ચોત્રીસ તરત પછીની સંખ્યા લખો। તેતાલીસ પછી શું આવે ચુમ્માલીસ ત્યાર પછી સુડતાલીસ પછી ચોગડે આખરે અડતાલીસ ત્યાર પછી ચોગડે નવડે ઓગણપચાસ પછી પાછળ મીંડે પચાસ બે ચોગડા ચુમ્માલીસ તો પછી શું આવે ચોગડે પાછળ પિસ્તાલીસ। ત્યાર પછી તરત પહેલાની સંખ્યા લખો। તેતાલીસ પહેલા શું આવે ચોગડે બગડે પેતાલીસ પછી ચોગડે નવડે ઓગણપચાસ પહેલા ચોગડે આખરે અડતાલીસ ચોગડે બગડે પેતાલીસ પહેલા ચોગડે એકડે એકતાલીસ ચોગડે સાતરે સુડતાલીસ પહેલા ચોગડે છગડે છેતાલીસ। ત્યાર પછી વચ્ચેની સંખ્યા લખો। તેતાલીસ અને પિસ્તાલીસ વચ્ચે કઈ સંખ્યા આવે બે ચોગડા ચુમ્માલીસ। ત્યાર પછી અડતાલીસ અને પચાસ વચ્ચે કઈ આવે ચોગડે નવડે ઓગણપચાસ। ત્યાર પછી બેતાલીસ અને ચુમ્માલીસ વચ્ચે ચોગડે તગડે તેતાલીસ। ત્યાર પછી છેતાલીસ અને અડતાલીસ વચ્ચે ચોગડે સાતરે સુડતાલીસ। ત્યાર પછી ક્રમિક ખૂટતા અંકો લખો અને બીતુને શાળાએ પહોંચાડો। અહીંયા બીતું છે આપણે એને શાળાએ પહોંચાડવાનું છે તો એક પછી આ રીતે જાશું આપણે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ
तेतालीस चुम्मालीस पिस्तालीस छेतालीस सुड़तालीस अड़तालीस ओगणपचास अने पचास एक थी पचास संख्या पूरी थई अने बीतू शाळाए पहोंची गयो। थैंक यू।